પાદરા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ જેમાં વિકાસના કામોને મંજૂરી અપાઈ. પાદરા નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકા પ્રમુખ મયુર ધ્વજસિંહ ઝાલા, ઉપપ્રમુખ દિવ્યાનીબેન પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી સભામાં. ચીફ ઓફિસર સહિત પાદરા નગરપાલિકા તમામ સદસ્ય, નગરપાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની યોજાયેલી સામાન્ય સભામાં અનેક વિકાસના કામોને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે પાદરા વોર્ડ નંબર 4ના ચૂંટાયેલા સદસ્ય કરિશ્માબેન આચાર્યએ વિરોધ નોંધાવ્યો હતો. આજ રોજ પાદરા નગરપાલિકાની અંદર સામાન્ય સભા યોજવામાં આવી, જેની અંદર જે જે મુદ્દા લેવામાં આવ્યા હતા તેની કોઈ પણ જાતની ચર્ચા વિચારણા કર્યા વગર સામાન્ય સભાને પૂરી કરવામાં આવી, જેનો હું સખત વિરોધ કરું છું. ચેર પર લેવામાં આવતા મુદ્દા એની જ ચર્ચા ખાલી અહીંયા કરવામાં આવે છે, અને ફક્ત સહી કરવા માટે કોર્પોરેટરોને અહીંયા બોલાવવામાં આવે છે. અમારી કોઈ જાતની મંજૂરી આ એજન્ડાની અંદર લેવામાં આવતી નથી, અને અમને કશાની અંદર પૂછવામાં આવતું નથી. એક રબર સ્ટેમ્પના જેમ અમારો યુઝ કરવામાં આવે છે. આથી હું પબ્લિકને પણ જણાવવા માગું છું કે અમે કોર્પોરેટર થઈ, અમે તમારા સેવક થઈ અને તમારા માટે રજૂઆત કરીએ છીએ, અને અમારી રજૂઆત લેખિતમાં આપવા છતાં પણ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું, તો અમારે વિરોધ કરવો પડે છે. આજે સામાન્ય સભાની અંદર મારે જે મુદ્દા કહેવાના હતા, જે વસ્તુની રજૂઆત કરવાની હતી એ મને નથી કરવામાં દેવામાં આવી, તો એના માટે હું વિરોધ કરીશ અને ઉપર સુધી જઈશ. પાદરા નગરપાલિકા સંચાલિત જે વ્યાયામશાળા છે એને લગતી માહિતી મારે જોઈતી હતી. એને લગતી માહિતી એક જાગૃત નાગરિક દ્વારા RTI કરીને માંગવામાં આવી, તો નગરપાલિકા દ્વારા એ આપવામાં આવી નથી. તો મારે એ કોને પૂછવાનું? CO સાહેબને પૂછવામાં તો CO સાહેબ જતા રહ્યા અત્યારે, હવે આના માટે જવાબદાર કોણ? મારે જવાબ કોની પાસે માંગવો? પબ્લિક અમને વોટ આપીને એમના કામ કરવા માટે અમને જીતાડીને લાવે છે, તો અમે પબ્લિક માટે નહીં બોલીએ તો કોણ બોલશે? આજ રોજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, તેમાં વિકાસલક્ષી કામોને બહુમતીથી મંજૂર કરવામાં આવેલા છે, જેમાં મુખ્યત્વે કામોમાં કેન્દ્ર સરકારની યોજના અમૃત યોજના હેઠળ પાદરા નગરપાલિકા વિસ્તારનો ફૂલબાગ, તેમજ સ્ટેશનવાળા બાગમાં સંપ અને ગોવિંદપુરા તળાવનું બ્યુટિફિકેશન કરવાનું મોટા વિકાસના કામો લેવામાં આવેલા છે, તેમજ આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને, તમામની ધાર્મિક લાગણી ધ્યાનમાં રાખીને ગણેશ વિસર્જન એ અંબાજી તળાવમાં કરવાનું નક્કી કરવામાં આવેલું છે. તેમજ અમારા બેન શ્રી કરિશ્માબેનનો કેટલીક બાબતોમાં વિરોધ હતો, તેમનો વિરોધ નોંધવામાં આવ્યો છે. તેમજ તેમની રજૂઆતો હતી એ પ્રજાલક્ષી કોઈ રજૂઆત જણાતી નથી. RTI હેઠળ એમને જે તે વ્યક્તિએ માહિતી માગી હોય તો RTI અધિકારી નગરપાલિકામાં નિમવામાં આવેલા છે, તેનો જવાબ તેઓ જ આપી શકે છે. બીજી કોઈ વિકાસલક્ષી કે પ્રજાલક્ષી તેમની કોઈ રજૂઆત હતી નહીં, તેમનો માત્ર વિરોધ હતો, વિરોધ નોંધવામાં આવેલો છે. સાથે સાથે તેમની રજૂઆત હતી કે પાદરા નગરપાલિકામાં CCTV નથી અને છીપાળ તળાવમાં નાખવામાં આવે છે, તો એના બાબતે મુખ્યત્વે કહેવા માગીશ કે સભાખંડમાં, નગરપાલિકાના સભાખંડમાં 3 મહિને કે 1 મહિને મિટિંગ યોજવામાં આવતી હશે, તેના કરતાં છીપાળ તળાવ કરોડોના ખર્ચે કરવામાં આવે છે, તેમાં જે ખર્ચ કરવામાં આવે છે તેના માટે તેની જાળવણી કરવી જરૂરી છે, જેથી કરીને ત્યાં વિકાસલક્ષી કામોને લઈને CCTV મૂકવામાં આવે છે. નગરમાં કેટલીક જગ્યાઓ જે ગટરનો પ્રોબ્લેમ છે લોકોને, એનું શું સોલ્યુશન આવી શકે? હા, ગટરનું કેટલીક જગ્યાએ પ્રોબ્લેમ છે, તેના માટે આજની સામાન્ય સભામાં જેટિંગનો મુદ્દો લેવામાં આવ્યો છે. હેવી જેટિંગ મશીન ભાડેથી લઈને જે તે વિસ્તારમાં જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં જેટિંગ મારીને નગરપાલિકા વિસ્તારની જેટલી ગટરની કમ્પ્લેનો છે એ તાત્કાલિક ધોરણે સોલ્વ કરવામાં આવશે. ચલો હાજર નથી.
¡Suscríbete al canal!